નરેન્દ્ર પોકળિયા. ગુજરાત સરકાર જે સંવેદનશીલ આ પગલો લીધો છે હેલ્મેટના ફરજિયાતનું, એનાથી શહેરી લોકોને તકલીફ જે હતી એ તકલીફ દૂર થઈ છે. અમે ગુજરાત સરકારના આ નિર્ણયને ઉધના વિકાસ મંચ અને ઉધના વેપારી સંઘ તરફથી આવકારીએ છીએ. ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ. સંજયભાઈ, ઉધના વેપારી સંઘ તરફથી અમે આજે એ અમારા માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર દ્વારા જે કેબિનેટમાં આજે એક ઠરાવ પાસ કર્યો છે કે ભાઈ મહાનગરમાં અને શહેરમાં હેલ્મેટ મરજિયાત છે. એટલે વેપારીઓ એ વાત પહેલાં પણ કહેતા હતા કે શહેરમાં યા સિટીમાં એ વસ્તુની જરૂર હતી નથી, કેમ કે સિટીમાં એક તો ટ્રાફિક રહે છે અને પછી માથા પર ભાર લઈને ફરવાનો અને ટ્રાફિકમાં એ બધો, તો એક માનસિક ત્રાસ તો વેપારીઓને હતો જ. એ માનસિક ત્રાસથી આજે ગુજરાત સરકારે વેપારીઓને રાહત આપી છે. બધા જે પણ જનતા છે એમને બધા રાહત આપી છે. તો અમે તો આજે ગુજરાત સરકારને માનને મુખ્યમંત્રીને આભાર જ્ઞાપન કરીએ છીએ કે ખૂબ ખૂબ ગુજરાત સરકારનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર કે જે વસ્તુ અમારે લીધે કઠિનાઈ હતી એ આજે તમે દૂર કરી છે. કેમ કે વેપારીઓને એટલી તકલીફ હતી કે વેપારી 1.5 કિલોમીટર પણ દુકાનને કામથી જાય તો એને હેલ્મેટ લેવાનો, 12 વાગે મૂકવાનો, હેલ્મેટ ચોરી થઈ જાય બહાર તો પાછો એને નવો હેલ્મેટ લેવાનો એ પણ એક ત્રાસ હતો, ને હેલ્મેટ લઈને ફરવાનો એ પણ એક ત્રાસ હતો. જે આજે કરોડો રૂપિયાનું દાન સુરત ખાતેથી વસૂલવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા, સરકારે આટલો મોડું કેમ આ નિર્ણય લેવામાં આવ્યો, એનું કારણ શું છે? આવનારા દિવસોમાં ઇલેક્શન છે, એનું કારણ એ તો નહીં મહત્વનું. તો તમારી બરાબર છે કે ભાઈ એ જે વસ્તુ હવે જે થઈ ગયો છે એ તો થઈ ગયો છે, લેકિન આજે જે વેપારીઓને રાહત આપી છે એનાથી પણ વેપારી ખુશ છે. એ થવાનો જરૂર હતો કે ભાઈ આમાં પહેલાંથી પણ શહેરમાં રાહત આપવાની હતી, છતાંય નહીં આપી હતી અને લોકોને હેલ્મેટ લેવા પડ્યા, પણ છતાંય આજે જે રાહત આપી છે એનાથી પણ વેપારી ખુશ છે. અને અમે આ જ ઈચ્છીએ છીએ કે એ જે કાયદો કાનૂન બનાવ્યો છે એ લાંબા સુધી સમય સુધી તકે, એ કાનૂનમાં એ કાયદામાં પાછો કંઈ ફેરફાર નહીં થાય અને સીધી મહાનગરપાલિકા એ કાયદોને અમલ કરે લાંબા સમય. નામ હું મુરજીભાઈ ઠક્કર, સુરત મહાનગરપાલિકામાં કન્સ્યુલર છું અને અહીંયા ઉધના વેપારી સંઘનો પ્રતિનિધિ. આજે સારા સમાચાર સાંભળવા મળ્યા છે કે મહાનગરોની અંદર ગુજરાત સરકારે હેલ્મેટ મુક્તિ આપી છે અને ખરેખર આપવી જ જોઈએ. એનું કારણ એ હતું કે હેલ્મેટ શા માટે પહેરાય કે બહુ ફાસ્ટ થતા હોય કાંઈક થાય ભાગે નહીં આ રીતે, પણ મહાનગરોનો સવાલ છે ત્યાં ગાડીઓ લગભગ ખરાબ થવા જાય તો 20-25 કે 30ની એવરેજ છે ગાડીઓ થતી હોય છે, અને એમાં આ હેલ્મેટ થોડું કંટાળાજનક બી હતું. પાછળથી કોઈ હોર્ન મારે આપણને સંભળાય નહીં અને ક્યાંક ઉતાવળમાં ઘરે હેલ્મેટ જો ભૂલી ગયા હોય તો પાછા જવું પડે, ઘણી બધી તકલીફો હતી. ગુજરાત સરકારના સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ લોકોની આ લાગણી અને માગણીને માન આપી અને હેલ્મેટ મુક્તિ જે આપી છે, ખરેખર ઉધના વેપારી સંઘ એને અહોભાવથી વધાવે છે અને ગુજરાતના લોકલાદીલા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો અમે બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કોંગ્રેસનું એવું માનવું છે કે આવનારા દિવસોમાં કોર્પોરેશનના ઇલેક્શન આવી રહ્યા છે, એના કારણે આ કાયદો નાબૂદ કરવામાં આવે છે, આપનું શું કહેવું? તુંડે તુંડે મતી ભિન્ન, અલગ અલગ દિમાગ અને અલગ અલગ મતી, એ લોકોનું એ માનવું હોય તો એ લોકોને મુબારક. પણ આ કર્યા પછી ગુજરાત સરકારે સતત એના ઉપર નજર રાખી છે કે કયા કઈ એવી વસ્તુ છે જે પ્રજાને તકલીફ થાય છે. ધીરે ધીરે ઘણી બધી ગુજરાત સરકારે રાહત આપી. પહેલાં તો એ રાહત આપી કે આપણે 2 મહિના પછી કાનૂન લાગુ કરશું, પછી એ કહ્યું કે ધીરે ધીરે કોઈએ જબરજસ્તી કરવી નહીં. આજે એમને લાગ્યું કે સુરત શહેરની અંદર કે ગુજરાતના મહાનગરોની અંદર આ આની કોઈ જરૂર નથી, તો ત્યારે પ્રજાને એમણે રાહત આપી છે અને એમનો અધિકાર હતો. બાકી કોંગ્રેસને જે માનવું હોય તેને કોંગ્રેસ દ્વારા રાજકોટમાં ફટાકડા ફોડવામાં આવ્યા છે અને એમનું એવું કહેવું છે કે કોંગ્રેસના આંદોલનના કારણે ભાજપ સરકારનો કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. તમને કહું કે તુંડે તુંડે મતી ભિન્ન, એક વખત એમણે એમ કહ્યું કે આવું ને બીજી વખત અત્યારે આવી વાત કરે. કોંગ્રેસ તો દર 2 કલાકે વાતો અલગ અલગ કરે છે, એની સાથે કાંઈ મતલબ નથી. પણ લોકભાવનાનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન કહ્યું છે એને અમે વધારીએ છીએ.